નેત્રોર્ગ સ્પર્શ, જમણા હાથની વચ્ચેની બે આંગળી જળમાં પડી, બંને આંખે કાને જળનો સ્પર્શ કરાવો. ગાયત્રી દેવી નમઃ. ભગવાન નવગ્રહ દેવતાઓને વંદન કરવાના. નવગ્રહ દેવતાઓ જે આપણા જીવનની અંદર મહત્વનું કાર્ય કરે છે, એટલે નવે નવ ગ્રહ દેવતાઓને પ્રાર્થના કરે. સૂર્ય આત્માનો કારક દેવ છે. સૂર્ય જેનો પાવર થોડો હોય એનું આત્મબળ વધારે હોય. પછી સૂર્યનારાયણ ભગવાન શક્તિ તેજ પાવર સૂર્યનારાયણ ભગવાન આપે. ચંદ્ર છે એ મનનો કારક દેવ છે. ઘણી વખત નિર્ણય શક્તિ ઓછી હોય તો ચંદ્ર નબળો હોય, એમ નિર્ણય ગરીબમાં લેવાય નહીં કાંઈ, તો ચંદ્રને પ્રાર્થના કરવાની. પછી મંગળ છે એ બ્લડનો કારક દેવ છે. ક્રોધ પણ એ જ ઉત્પન્ન કરે છે. ધરણી પુત્ર છે, પૃથ્વીનો પુત્ર છે, એટલે મંગળને પ્રાર્થના કરવાની. બુધ છે એ સૌમ્ય ગ્રહ છે, ઠંડો વાણીનો કારક ગ્રહ છે. કલા છે, બુધ સારો હોય તો જ થઈ શકે. કથા વાર્તા જેને કરવાનું થાય, સંગીત છે, એ બુધને હિસાબે થાય. સેલ્સમેન જેટલા હોય ને એના બુધ સારા હોય તો સેલ્સમેનશીપ કરીએ, કારણ કે વેપ બોલીને પૈસા લેવા છે તો કંઈક વેચાય ને, બુદ્ધને પ્રાર્થના કરવાની. પછી ગુરુ મહારાજ છે એ વિદ્યા અભ્યાસના કારણ કરે છે. ધંધા વેપાર જે કાંઈની અંદર સફળતા પ્રાપ્ત થાય ગુરુ મહારાજની હિસાબે. શુક્ર છે એ ભૌતિક સુખનો કારક કરે છે. સારી રીતે સારા કપડાં પહેરવા, સારું પ્રાણી, સારા બંગલા, સ્પ્રે, પરફ્યુમ, જ્વેલરી, જે કાંઈ શોખ હોય એ શુક્રને હિસાબે થાય. શુક્ર ખરાબ હોય તો ઇસ્ત્રી વગરના કપડાં પહેરીને હજી આના મારે એવા ગણાય છે. પૈસા હોવા છતાં ભોગવતો ભોગવવાની શક્તિ શુક્ર. શનિ છે એ ન્યાયપ્રિય ગ્રહ છે. જેવું આપણે કર્મ કરીએ તેવું એનું રિઝલ્ટ ફળ આપે. મંદ ગ્રહ છે પણ સારો. 7.5 વર્ષની પનોતી આપણે સાંભળી હતી પંચાંગની અંદર નગર હોય. 7.5 વર્ષની પનોતી જેને જેને આવે, જેની પાસે હોય બધું લઈ લે, અને જેની પાસે કાંઈ ન હોય એટલે બધું આપી શનિ. પછી રાહુ બાહુ બલમ કરો વિપુલમ. રાહુ છે એ સારું આરોગ્ય આપે, શરીરની અંદર સારું આરોગ્ય પ્રદાન કરે. કેતુ કુલસ્યો નથી. કેતુ છે એ કુળ શુક્ર પરિવાર કુટુંબને એક બનાવે અને છેલ્લે મોક્ષની ગતિ આપે. આ નવે નવ ગ્રહ દેવતા આપણા જીવનની અંદર મહત્વનું કાર્ય કરે છે. ભગવાન નવગ્રહ દેવતાઓને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા અમારા જીવનની અંદર અમારા જન્મકુંડલીમાં અથવા તો અમારા સંતાનોની જન્મકુંડલીમાં કોઈ પણ જગ્યાએ શુક્ર હોય તો સાનુકૂળ જાજો, સારું ફળ આપજો એ ભગવાન નવગ્રહ દેવતાઓને પ્રાર્થના કરવાની. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયત્સંતી ગ્રહારાજ્યમ હરંતી જ. ગ્રહો વચ્ચે એ રાજી થાય તો રાજા સુધી પહોંચાડી દે, અને એ ગ્રહો જ્યારે ખરાબ થાય ત્યારે પાછા રોડ ઉપર લઈ આવી દે ગ્રહોને પ્રાર્થના કરવાની. પછી આપણે દક્ષિણ દિશામાં ભૈરવ દેવતાને નમસ્કાર કરીએ, હનુમાનજીને નમસ્કાર કરીએ, અને ભગવતી મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણ દેવીઓ એમાંથી ત્રણ ત્રણ સ્વરૂપ ઉત્પન્ન થયા છે, જેને આપણે નવ દુર્ગા પ્રકૃતિ, નવ દુર્ગા આપણે સત્ય દુર્ગા દેવી, એમાંથી સ્વરૂપો ઉત્પન્ન કર્યા એટલે નવ દુર્ગા પ્રમાણ. પંચામ હિતમ મયાની તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદ સ્નાનમાચમનીયમ સમર્પયામિ આચમનીયાંતે ગંધવદવર્ધનામ. ॐ त्वां गन्धर्वाघन स्वामिन्द्र स्वां बृहस्पते त्वामौखदे सोमो राजा विद्वानिक्समाद मुच्यत धान्यमसुदिनुहि देवान् प्राणायतो धानायत्वा ध्यानायत्वा दीर्घामनुवृद्धान् देवो वा सविता हिरण्यवाणिः प्रतिकृपणात्मच्छिद्रेण पाणिना चक्षुकेत्वा महीनां पयोसि कनकं कुलिशां नीलमां परिवाजपतिः कविन्यज्ञान्यक्रमीता दधनिर्दानिता सुखे. ॐ परिवाजपतिः कविन्यज्ञान्यक्रमीत दधर्णानि दासुके भद्रविजयन्त ॐ आहोकदे प्रतिमो दद्वां पुक्मवदे प्रसोवरे अस्वा इव सजिद्वरीर्विरुधा पारयिष्णवः कनकं कुलिशं नीलं पद्मनाकं च मौक्तिकम् एतानि पञ्चरत्नानि
કલકે કલશે પ્રક્ષિમામ્યહમ ઓમ જાહ ફલિનિર્જા ફલાવકવાજા શુક્રિણી બૃહસ્પતિ પ્રસુતાસ્થાન મુંચંતુ ગો અસ પૂર્વાજાદેવીશ્રીકુંભુરા મને ભૂસંધામાનિષપ્ત ચ મંડલે દેવતે સહ ગણ સ્વામી
महाकालेश्वर महादेव ओम प्रखर प्रज्ञाय धीमहि महाकालाय धीमहि तन्नो श्री राम प्रचोदयात् ओम सजल सर्वाय धीमहि महाशक्ये धीमहि तन्नो श्री भगवते प्रचोदयात् ओम भूर भुवः सः तत्सवितुर्वरे महाकाल की जय महाकालेश्वर महादेव की जय देव विष्णु कुंभरा मने रुणा भूषण धामानी सप्तज बोलिए परम पूज्य गुरुदेव इतमहि महाकालाय धीमहि तन्नो श्री राम प्रचोदयात् ओम सजल श्रद्धाये धीमहि महाशक्ये धीमहि तन्नो श्री भगवते प्रचोदयात् ओम प्रकटे प्रवाल तुलसी बाल देवी स्वाम पूजयामि जगदीश्वर मे प्रसीद भगवते सद्गुरु चरण कमले कंदमक्षदान पूजार्थ पुष्पाणि सौभाग्य द्रव्याणि रूपम दीपम प्रार्थना गुरु नमस्कारान समर्प प्रखर प्रज्ञा सजल श्रद्धा अखिल विश्व गायत्री परिवार ना करोड़ों परिजन ना आ आद्य गुरु गायत्री माना ए उपासक ने युग दृष्टा एवं श्री राम शर्मा आचार्य ने परम वंदनीय माता जी भगवती देवी शर्मा आ ऋषि दंपति ना आज नवनिमित्त जेने कहवाय के अपने आ समाधि स्मारक आम तो शक्तिपीठ ने अंदर 15-17 वर्ष पहला आ थई गया था પણ સામ સામે હતા બીજા નંબરમાં પૂરી એની કોઈ કળા હતી નહીં એટલે અહીંયા માર્બલની જે અત્યારે શાંતિકુંજમાં જે પ્રખર પ્રજ્ઞા સજ્જન શ્રદ્ધા છે એમની પ્રતિકૃતિ રૂપે આજે અહીંયા એ નીની સ્વરૂપમાં નાના સ્વરૂપમાં આપણા શક્તિપીઠના પ્રાંગણમાં એ અત્યારે અહીંયા એના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે હમણાં જે અમારા જાનીભાઈએ હરેશભાઈ જાનીએ જે ચરણોની પૂજા ત્યાં કરા એ ચરણો જે મૂક્યા એ ચરણ પાદુકા ગુરુદેવ માતાજીની હમણાં ગયા મહિને ચલાડા મુકામે જે
કાર્યક્રમ હતો 3 દિવસનો યુવા શિબિર, એમાં ડોક્ટર પ્રણવ પંડ્યા સાહેબ આવ્યા હતા ચલાલા મુકામે અને એમની ટીમ સાથે આવી હતી. તો આ ચરણની પૂજા ડોક્ટર સાહેબના વરદ હસ્તે એના કરકમળો દ્વારા થયેલી છે. અને અંદર જે નાની એવી ટબુડી ભસ્મની મૂકી છે એ તો ગુરુદેવના ઓરિજિનલ એ ભસ્મ, જેને આપણે કહેવાય કે એના ફૂલ, એ અંદર ઓરિજિનલ જ મૂકેલા છે. અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ હરિદ્વાર આના માટે આપણે રજા લેવી પડે, આપણે ત્યાં બીજા ફૂલ લેવા જવું પડે, પણ આપણી પાસે આ ઓરિજિનલ જ હતા એટલે આપણે એના માટે પુનઃ પ્રતિષ્ઠા શબ્દ વાપર્યો છે. એટલે આ જ ફૂલોની પુનઃ પ્રતિષ્ઠા અને ચરણોની પણ ડોક્ટર સાહેબ દ્વારા એકવાર પૂજા થઈ ગઈ એટલે એની પણ આ પુનઃ પ્રતિષ્ઠા આજે થઈ ગઈ. બોલીએ પરમ પૂજ્ય ગુરુદેવ ની જય, વંદનીય માતા ની જય, ઓમ પ્રખર પ્રજ્ઞાય વીમહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રી રામ પ્રચોદયાત. ઓમ પ્રખર પ્રજ્ઞાય વીમહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રી રામ પ્રચોદયાત. ઓમ સજળ સદાય વીમહે મહાશક્તિ ધીમહિ તન્નો શ્રી ભગવતે પ્રચોદયાત. પંચામૃતમ સ્નાનમ સમર્પયામિ. યજમાનો સમવદંત સોમેન સહ રાજ્ઞાસ્મે કૃણોમિ બ્રહ્મણસ્ ગોરાજન પારયામસે ઔષધયઃ સર્વવૃક્ષાણાં તૃણગુલ્મલતાસ્તુયા દુર્વા સરસભ સંયુક્તા સર્વૌષધયઃ પુનાતુ માં સર્વૌષધયઃ પુનાતુ માં. ધાન્યોષધે મનુષ્યાણાં જીવનમ પરમમ સુખદમ તેન સ્નાનેન મે દેવ મમ પાપમ વ્યપોહતો. ધાન્યોષધે મનુષ્યાણાં જીવનમ પરમ સુખદમ, મનુષ્યનું જીવન છે જે કઈ આપણે જમીએ છીએ આપવી છે. મમ પાપમ વ્યપોહતો. ઓમ જાઓ ગદે પૂર્વા જાતા દેવે વેશ્રીયુગમ પુરા મનેનુ વૃણા મહગો સતં ધામાની સપ્ત ઔષધયઃ સર્વવૃક્ષાણામ તૃણગુલ્મલતાસ્તુયા દુર્વા સરસભ સંયુક્તા સર્વૌષધયઃ પુનાતુ માં. શિખરાભિષેકાર્ચનમ સમર્પયામિ.
વાંધો નહીં વાંધો નહીં, જેટલે પહોંચાય એટલે. લઈ એટલે આવી જ જાય તમારે. દુર્વા સરસવ સંયુક્ત સર્વોષધિયઃ પુનઃ તો મા ઓમ પ્રખર પ્રજ્ઞાય ધીમહિ મહાકાલાય ધીમહિ પાણી આવી ગયું. પ્રજ્ઞાય ધીમહિ મહાકાલાય ધીમહિ
બીજી ટપડી ઓમ પ્રખર પ્રજ્ઞા